नमस्कार, हूं प्रवीण। राज्य में स्पर्धात्मक परीक्षाओं में अने धोरण 10 अने 12 नी परीक्षाओं में चालता उम्मीदवारों ना डमी कांड पर पड़दो उचकाया बाद एक पछी एक पर तो खुली रही है अने आ रेलो क्या पहुंचे ते एक सवाल। एसआईटी नी तो रचना थई अने एसआईटी नी रचना बाद जे पहला 36 नामों हता जे आरोपीओ हता ए सिवाय वधु बे नाम गईकाले जोड़ाया। आ तमाम वच्चे जे आक्षेप लाग्यो हतो युवराज सिंह ना मित्र द्वारा के अमुक नाम जाहिर न करवा माटे तेमने पैसा नो वहीवट कर्यो ते बाद पोलीसे नोटिस मोकली हाजर रहेवा माटे युवराज सिंह कारण धर्यु के ते तबियत सारी न होवाथी हाजर नहीं रही सके। आवतीकाले 12 वाग्या सुधी में हाजर थईने निवेदन नोंधाववुं पड़शे। पण ते पहेला युवराज सिंह प्रेस कॉन्फरन्स करी अने मीडिया ने कह्युं के वधु बे नाम आपुं छुं के जेने धोरण 12 मां डमी विद्यार्थी तरीके परीक्षा आपी कनेक्शन अमरेलीनुं हतुं। पण सौथी मोटो खुलासो ए थयो के 2004 थी चाली रह्युं छे आ डमी कांड अने आमां ઘણા બધા મોટા માથાઓનો ઘટસ્ફોટ પણ હું કરીશ। બીજી વાત કે નેતાઓ સંડોવાયેલા છે, અગાઉ પણ આક્ષેપ કર્યો હતો અને મને ફસાવવામાં આવી રહ્યો છે અથવા તો આવી શકે તેવી વાત પણ યુવરાજે કરી। પણ મુદ્દો યુવરાજ નથી, મુદ્દો એ છે કે ડમી કાંડ નો તાર કયા જિલ્લામાં નથી અથવા તો જે નામો આવ્યા છે એ સ્ટેટમેન્ટ પણ થોડા પીસીઆર ટીમ ચલાવે। જે નામો આવ્યા છે એ હાલ ક્યાંક નોકરી કરી રહ્યા છે અથવા તો કોઈ ફિલિપાઈન્સ છે। આ તમામ પરિસ્થિતિઓમાં હવે એક પછી એક લોકો સુધી પહોંચશે કઈ રીતે? ગઈકાલે જ્યારે રેન્જ આઈજીએ પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે કહેવામાં આવ્યું હતું કે જે અલગ અલગ આરોપીઓ અથવા તો જે લોકોની ધરપકડ કે અટકાયત થઈ છે તે તમામનું વેરિફિકેશન થઈ રહ્યું છે, પૂછપરછ થઈ રહી છે। એક રેન્ચો તો એવો છે કે જેને 7-7 પરીક્ષાઓ આપી માત્ર 2 જ વર્ષમાં, એને તમે ગ્રામ સેવકથી માંડીને વન વિભાગની પરીક્ષા હોય કે ફિઝિક્સની પરીક્ષા હોય, કોઈ પણ પરીક્ષા ચાલે। હવે આ પરિસ્થિતિમાં જ્યારે આવતીકાલે નિવેદન નોંધાવશે પણ તે પહેલા જે ઘટસ્ફોટ કર્યા છે તો એ વિડીયો જાહેર કેમ નથી થતા? યુવરાજે કહ્યું કે મારી પાસે 17 જેટલા વિડીયો છે, ઘણા બધા મોટા માથાઓ સંડોવાયેલા છે, નેતાઓનું પણ નિવેદન લેવામાં આવે, મારા પરિવારને અને મને ધમકાવાઈ રહ્યો છે જેથી પોલીસ સુરક્ષા પણ આપવામાં આવે। તો આ બધા જ ઘટસ્ફોટ ત્યારે થયા જ્યારે આવતીકાલે પોલીસ સમક્ષ નિવેદન નોંધાવવાના છે ત્યારે। આ તમામ પરિસ્થિતિઓમાં સવાલ એ થાય કે સરકાર આવતી રહી જતી રહી, ઘણી બધી ભરતી આવી ગઈ, પરંતુ બોર્ડની 10 અને 12 ની પરીક્ષા સાથે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા માટે 5-5 વર્ષથી તૈયારીઓ કરે છે તમામ ઉમેદવારો, હજુ 7 તારીખે પરીક્ષા છે તલાટીની, 4.5 વર્ષે ચોઘડિયું નીકળ્યું અને પરીક્ષા જે જુનિયર ક્લાર્કની સફળતાપૂર્વક લેવાય તે હિસાબથી લેવાશે એવું હસમુખ પટેલે કહ્યું। પણ આ તમામ વચ્ચે હજુ પણ સવાલ એ છે કે જો દાવો થઈ રહ્યો છે કે મોટા માથાઓ છે તો આ નેક્સસ ક્યાં સુધી ફેલાયેલું છે? માત્ર 36-38 કે નામો વધુ હશે અથવા તો એસઆઈટીને તપાસ કરતા કરતા, તપાસનો વિષય તો છે પણ આટલા લાંબા ગાળામાં, આટલા વર્ષોમાં કોણ કોણ નોકરીએ લાગી ગયું, કોની પાસે ફરજી ડિગ્રી છે, ડિગ્રી ઇન ધ સેન્સ કે પોતાની જગ્યાએ કોઈ ડમી વિદ્યાર્થીને બેસીને પોતે પરીક્ષા પાસ કરી? આ વિષય ઘણો ગંભીર છે। બ્લૂમબર્ગનો રિપોર્ટ પણ આવ્યો, શિક્ષણ વ્યવસ્થાથી લઈને પરીક્ષાઓથી લઈને ઘણા બધા સવાલો છે। પ્રફુલ્લ ગઢવી આપણી સાથે જોડાશે કરિયર એક્સપર્ટ તરીકે અને પ્રતિક આહિર આપણી સાથે જોડાશે ઉમેદવાર તરીકે, બંનેનું સ્વાગત છે। પ્રફુલ્લ ગઢવી, આપથી શરૂઆત કરીએ, એવું લાગે છે કે આ સિરીઝ છે પૂરી એક પછી એક પરતો ખુલી રહી છે અને આ પરતોમાં હવે જ્યારે યુવરાજ આવતીકાલે નિવેદન નોંધાવશે એ પહેલા એવો ઘટસ્ફોટ કરે છે કે બહુ મોટા માથાઓ છે અને મોટા માથાઓના નામ જાહેર કરીશ, 17 વિડીયોઝ છે, નેતાઓના નિવેદન લેવામાં આવે, આમ શું કોઈ ડિબેટોમાં આપણે વાત કરીએ, ચર્ચા કરીએ તો એમ કહીએ કે ભાઈ આ તો તમામની મિલીભગતથી ચાલતું હોય છે, પણ એવું કહેવામાં આવે કે ભાઈ આ તો રહેમ નજર હેઠળ ચાલે છે, અમુક સંસ્થાઓ છે, અમુક પદાધિકારીઓ છે, અમુક નેતાઓ છે, તો આ વસ્તુ માત્ર આક્ષેપ પૂરતું જ રહેવું જોઈએ અથવા તો આ ગંભીર આક્ષેપો બાદ હવે આની પણ તપાસ થશે? ક્યાં સુધી જશે ડમીકાંડનો રેલો? જો આપણે ડમીકાંડના રેલાની વાત કરીએ ને તો આ બહુ જૂનું ચાલી આવતું કૌભાંડ છે કે પહેલા જૂના સમયમાં એવું હતું, કોઈ હોસ્ટેલમાં વિદ્યાર્થી રહેતા હોય તો એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીની જગ્યાએ જઈ આવતો, પછી ધીમે ધીમે લોકોને ખબર પડી કે આમાંથી પૈસા મળે એવું છે અથવા તો આના લીધે કોઈ પણ પ્રકારનું રોકાણ કાઢી શકાય એવું છે। એટલે તમે જો કે ભાઈ પેલા ભાવનગરના જે શિક્ષક હતા એમને એક વિદ્યાર્થીને 6ઠા ધોરણથી 12મા ધોરણ સુધી ભણવાનો એનો પોતાનો ખર્ચ ઉપાડી લીધો, એને વ્યવસ્થિત રીતે ભણાવીને આર્ટ્સનો વિદ્યાર્થી ફિઝિક્સનું પેપર લખીને આવ્યો। એટલે અત્યારે આપણે 37-37 જે નામ આવેલા છે કે 37-37 નામ છે ને એ એમ કહેવાય કે ભાઈ પાસેરામાં કોણી જેવું છે કે આખી હિમાલય હોય પણ ઉપર ટોચ એક ટાંકણી જેટલી દેખાય એવી પરિસ્થિતિ છે। હકીકતમાં આ વસ્તુ માટે ચેક કરવામાં આવે તો જેટલી પ્રાઇવેટ કોલેજ હોય, જેટલી પ્રાઇવેટ
સંસ્થાઓ મતલબ એમ કહેવાય કે જે સ્કૂલો હોય જે આ પરીક્ષા માટે થઈ અને ભાડે સ્કૂલ આપે એટલે રવિવારના દિવસે જે ભાડે પણ ધંધો કરતા એના માટેની વાત કે એ એટલા માટે કે પોતાના 5-25 જણને પાસ કરવાના હોય પોતાના 5-25 વ્યક્તિઓને એને ડમી વિદ્યાર્થી તરીકે બેસાડવાના હોય એટલે એ એના કોઈ સ્કૂલ હોય એનો સુપરવાઇઝર તો ગાંધીનગરથી મૂકવામાં આવતો નથી એ બધા જે સ્કૂલનો લોકલ સ્ટાફ હોય એને ત્યાં મૂકવામાં આવે એક સુપરવાઇઝર તરીકે એટલે આ એક એને બેઠો ફાયદો મળે બીજું એ કે અત્યારે એટલી બધી ટેકનોલોજી આપણે આગળ વધી ગયેલી છે કે તમે કોઈ પણ વ્યક્તિનો પાસપોર્ટ ડુપ્લિકેટ બનાવે ઇવન તમે 2,000 કે 500 ની નોટ ડુપ્લિકેટ બનાવો તો કોઈને ખબર પડે એ પરિસ્થિતિ નથી એને બહુ બારીક કેટલીક મશીનથી જોવામાં આવે તો જ ખબર પડે એટલે ડમી કાર્ડનો જે રેલો છે એ ગુજરાતના ક્ષેત્રીય 33 જિલ્લાની અંદર જે નાના નાના બોર્ડ છે કે જે નાના પાયે ભરતી થાય ધારો કે આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન છે ભાવનગર બીએમસી મ્યુનિસિપલ કોર્પોરેશન છે આપણા ગુજરાતના જે 8 મહાનગરપાલિકાઓ જે આવેલા છે અને એ સિવાયની જે નગરપાલિકાઓ છે જેમાં 4 વર્ષ પહેલા એટલે કે 2017 પછીનો સમયગાળો એવો હોય કે જેમાં કેન્દ્રીય રીતે આ બધાની ભરતી કરવામાં આવે પણ જેને કેન્દ્રીય રીતે ભરતી કરવામાં નથી આવતી અને જ્યારે એની લોકલ બોડી દ્વારા ભરતી કરવામાં આવતી તો એની અંદર આ પ્રકારના તમે વિદ્યાર્થીઓ બેસાડી અને જે નગરપાલિકાઓ હોય મહાનગરપાલિકાઓ હોય અને જે જિલ્લા કક્ષાના બોર્ડ હોય એમાં આવા ડમી વિદ્યાર્થીઓથી હજારો વિદ્યાર્થીઓએ નોકરી લીધેલી હશે એ ખરેખર એક તપાસ કરવામાં આવે 2004 થી લઈને 2023 સુધીના સમયગાળામાં કેટલા વિદ્યાર્થીઓ ખરેખર નોકરી લાગે એમના કયા કયા પેપર લેવાય પેપરમાં કોની સહી હતી એ બધી વસ્તુને મેળવવામાં આવે અને એને એફએસએલ સિસ્ટમથી આખું ચકાસવામાં આવે તો જ ખબર પડે બાકી તો આપણે ત્યાં એવું કહેવાય કે ઘણા બધા લોકો ભૂતકાળની અંદર કોઈક મરી ગયો નહીં જગ્યાએ બીજું કોઈક હાજર થઈને પણ રિટાયર થઈ ગયા એવી પરિસ્થિતિ હતી એટલે આજના જમાનાની અંદર કશું અશક્ય વસ્તુ તેવું છે જ નહીં આજે ધારો કે ભાવનગરનું એક નાનું અમથું ગામડું છે જેમાં યુવરાજસિંહ વાત કરી કે ભાઈ એ ગામડાની આજુબાજુના બીજા 2-3 ગામમાં ગયા તો એમને 38 જેટલા વ્યક્તિઓ એ એની પાછળ એમને તપાસ રાખવી પડી એક પ્રાઇવેટ ડિટેક્ટિવ જેમ એમને વર્ક કર્યું ત્યારે આપણને ખબર બોર્ડની પણ વાત આવે તો શું ખબર ના હોય એ વાત તો કઈ રીતે માની શકાય આ તો હજુ નામ ધીમે ધીમે બહાર આવી રહ્યા છે અને બીજી વાત એ નથી સમજાઈ રહ્યું કે જે ઘટસ્ફોટ થયો આપણા જે ગ્લિન્ડર રેન્ચો છે જે ભાઈએ 7-7 પરીક્ષાઓ આપી છે 2 વર્ષમાં એમાં 12મા ધોરણની ફિઝિક્સનું પેપર આપ્યું એવી વાત બહાર આવી હવે 10મા અને 12મામાં તો સ્કૂલનું સેન્ટર એક જ ફાળવવામાં આવે 6 કે 7 પેપર હોય એમાં કદાચ એક જ પેપરમાં જો ઉમેદવાર બદલાય તો સ્કૂલને ખબર ન પડી જાય તો આ નેક્સસ કેટલું મોટું પીજીવીસીએલ અને એમબીસીએલ કોર્પોરેશનની બાકી ભરતીઓ તો ચલો બીજા નંબરની વાત છે જ્યાં સવાલ ઉઠી રહ્યા છે હું પ્રવીણભાઈ તમને એ જ વાત કરતો હતો કે આજે એ વ્યક્તિએ ફિઝિક્સનું એક પેપર આપ્યું એવી વાત ખબર પડી હવે હું 12 સાયન્સમાં હોય ને મારા 6 પેપર હોય હું 6 પેપર આપવા જાઉં તો એમાં એક પેપર અંદર મારા બાજુવાળા વિદ્યાર્થીને એ ખબર જ હોય એને કે ભાઈ હું નથી બેઠો ને આ બીજો કોઈ વ્યક્તિ બેઠો છે ને એને મારું એની જગ્યાએ મારું પેપર આપ્યું એટલે એમાં જે ખાનગી સંસ્થા હોય મતલબ જે પ્રાઇવેટ સ્કૂલો છે એ લોકોનો પોતાનો જ રોલ એની અંદર હોય પરમ દિવસના જે ન્યૂઝ પેપરમાં હતું કે ભાઈ અમદાવાદમાં એક આંખના ડોક્ટર છે એમના છોકરાને 12મારી ધોરણની પરીક્ષાએથી નપાસ થયો હતો પછી એની જગ્યાએ બીજા કોઈ વિદ્યાર્થીને બેસાડે પકડાઈ ગયો અને આજે એ જ આંખના ડાક્ટરનો છોકરો અત્યારે એના દવાખાના લોકોની આંખો તપાસે આ પરમ દિવસના પેપરની અંદર 2002-3 ની ઘટના હતી બરાબર એટલે લોકો ઘટના બને ત્યારે અમુક સમયગાળા પછી લોકો બતાવી દેતા હોય કે બહુ લાગુ ના પડે કે શું થશે કેવું થશે એટલે જે ખાનગી સંસ્થા હોય અને જે ખાનગી સ્કૂલો હોય કે જે ગવર્મેન્ટ ના પરીક્ષા માટે ભાડે આપવામાં આવતી હોય એની અંદર એ લોકો પહેલે ત્યાં સ્ટાફ જ મળેલો હોય એમાં 2-5 જણનું નહીં પણ જે 25-50 જણનું એક સાથે માર્કું નક્કી થયેલું કે બધા આપણે ડમી વિદ્યાર્થી બેસી અને પાસ કરાવડાવે પ્રતિક આહીર આપણી સાથે છે પ્રતિક જુનિયર ક્લાર્ક સમયે પણ જોડાયા હતા એવા સમયે આ ડમી કાંડ બહાર આવ્યું એટલે કે ચાલતું તો હતું જગ જાહેર થયું કે આવું કંઈક ઓફિશિયલ ચાલે છે જગ જાહેર થયું એવા સમયે જ્યારે જુનિયર ક્લાર્કનું પેપર ફૂટે છે બાદમાં હસમુખ પટેલની આગેવાનીમાં સારી રીતે પરીક્ષા લેવાય છે અને હજુ તલાટીની વધુ એક તારીખ પડે છે એમાં પણ 17 લાખમાંથી 8 લાખ સમથિંગે સહમતી પત્ર ભર્યું છે એટલે 50% વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ચલો પરીક્ષા સારી રીતે લેવાઈ ગઈ એનાથી આશ્વસ્ત થઈ ગયા વિદ્યાર્થીઓ પણ આ રીતે પણ નોકરી મળે અથવા તો આ રીતે નોકરી મેળવનારનો પણ એક વર્ગ છે અથવા તો ટકાવારી છે અમુક જેમ કે 100 જગ્યા હોય ને તો 2-5% કે 10% ગણી લો તો તેની અસર વર્તમાન સમયમાં જે તૈયારીઓ કરે છે ઉમેદવારો તેના પર શું પડે
જી પ્રવીણભાઈ, આપે ખૂબ સારો સવાલ કર્યો. કારણ કે જ્યારે આવા કોઈ પણ પ્રકારના ડમી કાંડ અથવા તો ગેરરીતિ કરી અને જ્યારે કોઈ ખોટી રીતે જ્યારે કોઈ ઘૂસવા માંગતો હોય અથવા તો કોઈ ઘૂસી ગયો હોય ત્યારે જ્યારે જે મહેનતુ જે ઉમેદવાર છે જે રાત દિવસ તૈયારી કરી અને એક આશાનું કિરણ લઈને બેઠો હોય છે કે ભાઈ આજે નહીં તો કાલે આપણી મહેનત ભલે એક પરીક્ષાની અંદર નિષ્ફળ ગઈ તો બીજી પરીક્ષાની અંદર આપણે વધારે આથી મહેનત કરીશું તો આપણે ક્યાંક સફળતા મળશે. પણ જે રીતે આ જે સિલસિલો જે ચાલુ છે તો અત્યારના જે અમારા જેવા જે ઘણા ઉમેદવાર છે એ લોકો એવી એક આશા એમ કહેવાય કે એક મનની અંદર એક ક્યાંક એવી શંકા ઉપજાવે છે કે ખરેખર આજે 36 જે લોકો જે આજે પકડાયા છે અને છેલ્લા 2012 થી લઈને 2023 સુધી તો એક ક્યાંક ને ક્યાંક એવી એમ કહેવાય કે નિરાશા સાંભળે કે ભાઈ ખરેખર આપણે જે મહેનત કરીએ છીએ એ વ્યર્થ છે. જો પૈસાથી જ જો બધું મળી જતું હોય તો પ્રવીણભાઈ ક્યાંક ને ક્યાંક ગુજરાતનો જે યુવાન છે ભલે હું આજે ચોક્કસ આપના માધ્યમ દ્વારા કહીશ કે ભાઈ અત્યારની આ જે સરકાર છે એની અંદર યુવાનોને પોતાના મનની અંદર ઘણું બધું કહેવું છે પણ એ લોકો સક્ષમ પણ છે પણ ક્યાંક એવો ડર છે કે જો અમે કશું બોલશું અને અને અમારી ઉપર જે રીતે અમારા જે યુવા નેતા જે વિદ્યાર્થીને અત્યારે માત્ર એક ચિંતા કરીને બેઠા છે પોતાની જાનની પરવા કર્યા વગર પણ યુવાનોને મનની અંદર એક એવી શંકા છે કે જો અમે કશું બોલશું અને આ તાનાશાહી સરકાર કઉ કહી શકાય અત્યારે બરાબર અને જો એમને જેલના પાછળ જો કોઈ સળિયા પાછળ જો નાખી દેશે તો અમારું શું. એટલે ક્યાંક ને ક્યાંક આવા જયારે સમાચાર મળે છે ને ત્યારે ખૂબ દુઃખ થાય છે અને ક્યાંક ને ક્યાંક એવું થાય છે કે ભાઈ આની કરતા ક્યાંક આપણે પ્રાઇવેટ જોબમાં પણ જો લાગી જઈએ તો આપણો સમયનો વેડ થાય. અને હવે આ લાસ્ટ સમયની અંદર જે આપણે જોયું કે જે આખું આ ડમી કાંડ આપણી સામે આવ્યું અને હાલ જ અત્યારે એમ કહેવાય કે તલાટીની પરીક્ષા માથે છે તો ક્યાંક ને ક્યાંક નિરાશા ચોક્કસ કોઈ સાંભળે પણ ઉમેદવાર હર હંમેશા આશાવાદી હોય છે પ્રવીણભાઈ કારણ કે એક પોતાની મહેનત આશાવાદી તો હોય પ્રતિકભાઈ કે 5 વર્ષ સુધી પણ રાહ જોઈ લે આ સિસ્ટમમાં એટલે ખરેખર ઉમેદવારોને પણ બિરદાવવા પડે હજુ 100% રાખ્યું છે. એ 100% વાત છે પણ અહીંયા એક ચોક્કસ હું તમને 100% તમે જે આશાવાદીની વાત કરી પ્રવીણભાઈ એ વસ્તુ 100% વાત સાથે સહમત છીએ પરંતુ જે ખરેખર સરકાર આપ જોતા હશો ક્યારે પણ કૌભાંડ પકડે ત્યારે જે કોઈ પ્રવક્તા અથવા તો જે કોઈ મંત્રી આવીને શું કહેતા હોય છે કે ભાઈ અમે એક પણ ચમરબંધીને નહીં છોડીએ. આ જે ચમરબંધી વાળો જે શબ્દ છે ને એ ક્યાંક ને ક્યાંક હવે મગજમાં આ લોકો ખબર નથી પડતી કે એ લોકો શું સમજે છે. શું તમે એમ સમજો છો કે ગુજરાતના યુવાન મૂર્ખાઓ છે? 100% વાત સમજી શકીએ છીએ કે ભાઈ તમારી સરકાર છે તમે અત્યારે જે ધારો તે કરી શકો છો તે અમારા જે આગેવાન છે એની ઉપર તમે જે ધારો પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો જીએસટીવીની માધ્યમ દ્વારા જે પ્રવક્તા અથવા તો જે કોઈ પણ પ્રકારના એવા નિવેદન કરે છે સત્તા કાયમી નથી હોતી. તમારો જે અહંકાર છે આજ નહીં તો કાલે ગમે ત્યારે તૂટશે અને તમારે એવો સમય જે છે કોઈ સામનો કરવો પડશે કારણ કે પ્રવીણભાઈ આપણે કોઈ સમજીએ છીએ કે આ લોકો કઈ રીતની અત્યારે જે 36 લોકોને જે પકડ્યા છે તો નામ ખાલી ધરપકડ કેટલા જણાની કરી છે તમને પણ ખબર છે 6 થી 8 જણા કાલે 2 જણાના નામ છે. હા કાલે 2 જણાના નામ ઉમેરાયા. હા કાલે 2 જણાના જે નામ પોલીસની ભલે પોલીસે કામગીરી બહુ 100% સારી કરી છે પણ આમાં ક્યાંક પોલીસની પણ એમ કહેવાય કે ક્યાંક ને ક્યાંક કશું છુપાવતી હોય અથવા તો કોઈને બહાર ન લાવવા માટેની પણ એવી પ્રક્રિયા કહી શકાય આપણે કારણ કે 36 લોકોની જો રાઉન્ડ અપ કઉ કર્યા હોય તો બધાની લોકોની ધરપકડ કરવી છે. ક્યાંક ને ક્યાંક ખોટું કર્યું છે તો 100% વાત છે પણ વાસ્તવિકતાની એ વાત છે કે જે ખરેખર સત્ય જે બહાર આવવું જોઈએ પ્રવીણભાઈ એ બહાર આવતું નથી. અને હું તમને એ 100% વાત કહું છું કે ભાઈ જે યુવરાજસિંહ ઉપર જે ખૂબ દુઃખ સાથે એક કેવું પડે કે શિક્ષણ મંત્રી જયારે એમ કે ભાઈ ભૂતકાળ જે છે હવે ભૂલી જવો પડે તો એટલું તો હું 100% કહીશ કે આ ગુજરાતના યુવાનો છે ધારે તે કરી શકે સાહેબ. અને એટલું પણ હું 100% કહું છું કે આગામી આની પહેલા પણ એક જે મંત્રી દ્વારા એવું નિવેદન કરવામાં આવ્યું હતું કે કોણ યુવરાજસિંહ તો એનું પણ આપણે પરિણામ જોઈ શકીએ છીએ પરંતુ ભૂતકાળ જે છે ને એ તમારે ભૂલવાનો છે. બાકી અમારા જે આગેવાન જે છે જે ખરેખર ખોટા લોકોને બહાર લઈ અને સિસ્ટમનો જે સડો જે છે પ્રવીણભાઈ પ્રતિક તમે સડાની વાત કરી કે ચલો ભૂતકાળ એ છે કે આટલા આટલા પેપરો ફૂટ્યા અને એટલા માટે જ પેપર ફૂટવાના ડરના કારણે ચૂંટણી પહેલા ઘણા બધા પડઘમ વાગ્યા. બ્રિજેશ મેરજા મંત્રી હતા હવે તો મંત્રી પણ નથી
અને ટિકિટ પણ ન મળી, પણ ભલે મંત્રીઓ બદલાઈ ગયા પણ એક્ઝામ લેવાની હિંમત પણ તંત્રે ન કરી, ક્યાંક ફૂટી જશે તો એનો મતલબ એમ થયો કે આપણે પૂરતા તૈયાર નથી. પણ પ્રફુલ ગઢવી, યુવરાજસિંહને પણ ચલો ઘણી બધી રીતે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, આશય એ હતો કે 8 વાગે જોડાય, આવતીકાલે તો નિવેદન નોંધાવશે, પણ આ રીતે નિવેદન નોંધાવતા પહેલા એક હિન્ટ આપવી, એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જો 17 વિડીયો છે તો આજનું મીડિયા છે એ જગજાહેર થઈ ગયું હોત તો 17 વિડીયો જાહેર કરી દેવા જોઈએ, અથવા તો જે કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ નેતાનો પણ નિવેદન લો, ઘણા બધા મોટા માથાઓને નેતાઓ પણ છે આમાં સંડોવાયેલા, તો આ સમજવું શું આવતીકાલે હાજર થતા પહેલા? યુવરાજસિંહ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને એવું કીધું કે ભાઈ મારી જોડે બીજા ઘણા બધા વિડીયો છે જે હું આવતીકાલે જાહેર કરીશ, અને એ વિડીયો જાહેર કરવાની સાથે એમ કે ભાઈ ઘણા બધા મોટા માથાના બે એક મંત્રીઓ એ પણ એની અંદર આવી જશે, એટલે કદાચ એમને યુવરાજસિંહને એવું લાગ્યું કે ભાઈ કદાચ હું પોલીસ સ્ટેશન જાઉં અને ત્યાં મને કોઈ કારણોસર ધરપકડ કરવામાં આવે, કેમ કે એમને પહેલી વખત જયારે હાજર થવાનું હતું ત્યારે પણ આ વાત વ્યક્ત કરી હતી એમના પ્રેસ મીડિયામાં કે ભાઈ જે ફેસબુક ના માધ્યમથી એમને નિવેદન આપ્યું એમાં કે હું ત્યાં જઈશ એટલે મારી ધરપકડ થશે. પોલીસનું કાર્ય કેવું હોય કે ગુનેગાર હોય એ અને ગુનેગારને શોધી લાવનાર હોય બે બંને, એટલે ફરિયાદીના આરોપી બંને એ ગુનેગારની દ્રષ્ટિએ જોતા જ્યાં સુધી કોઈ પણ વસ્તુ સાબિત ના થાય ત્યાં સુધી એને ગુનેગારની દ્રષ્ટિએ જોવામાં આવતું હોય, એટલે કદાચ એમને અહીંયા આવું હોય કે ભાઈ ધારો કે કોઈ વર્તમાન મિનિસ્ટર કે ભૂતકાળના પણ મિનિસ્ટર હોય અને એના કારણે થઈને એની સાથે કોઈ જોડાયેલ મંત્રી હોય તો એ પોતાની વાત દબાવવા માટે થઈ અને એમ કે ભાઈ ભ્રષ્ટાચારનો રસ્તો અપનાવે અને બીજી કોઈ રીતે એમને નુકસાન પહોંચાડે અથવા તો અન્ય કોઈ એમને ખોટા નિવેદનો ફસાવે. ધારો કે પેલા ભાઈ બિપિનભાઈ ત્રિવેદી છે, તેમને એવું નિવેદન આપ્યું કે આની અંદર યુવરાજસિંહ પણ એમ કે ભાઈ અમુક નામ દવાઈ રાખવા માટે પૈસા લીધા હતા, અને યુવરાજસિંહ આજે બપોરે જે પેલું 5 વાગે એમનું પ્રેસ મીડિયા કર્યું એમને એમ કીધું કે ભાઈ કોઈ બેન હતા જે એમ કે ગરીબ હતા અને એમના દીકરો હતો તો એ ખોડો પાતા, એમને કીધું કે અમારું નામ ના આવે, અમે ભવિષ્યમાં આવી કોઈ ભૂલ કરીશું નહીં, આ ભૂલથી અમારી ભૂલ થઈ ગઈ બરાબર, એટલે એ બે વિરોધાભાસ નિવેદન ભેગા થયા કે એક બાજુ આમ થોડું ઘણું મળતું આવે થોડું ઘણું વિરોધાભાસ થાય કે ભૂપી દયા થઈને નામ નહીં કીધું અને એ વિદ્યાર્થીનું નામ આજે એમને ડિક્લેર કર્યું કે ભાઈ એનું ભવિષ્ય ના બગડે એટલા માટે મેં સારા ઈરાદાથી ભાઈ એ વ્યક્તિ ભવિષ્ય મહેનત તકલીફ ઉભી ના થાય બાળક જેવું હતું એટલે મેં એનું નામ કીધું નહીં. એટલે આ બધી ઘટનાઓ છે ને કે ક્યાંક ને ક્યાંક એવું બને કે યુવરાજસિંહે જે પુરાવા આપ્યા અને એમને જે હજુ બીજા એમ કે 17 જેટલા વિડીયો કાલે રજૂ કરશે એમાં પોલીસ એમને પણ શંકાના દાયરામાં જોવે કે ભાઈ એમને ખરેખર પૈસા લીધા છે કે નહીં લીધા, આજે આટલા બધા વિડીયો બનાય એમને બને ખરું લીધા હોય પૈસા, અને પેલા બિપિનભાઈ ત્રિવેદી એવું કીધું કે એમને પૈસા લીધા હતા, એટલે એ ગમે એટલા સાચા હોય તો જ્યાં સુધી આ વસ્તુ કમ્પ્લીટલી ગવર્મેન્ટ ની પોલીસ દ્વારા અથવા તો કોર્ટ ની અંદર કેસ થાય એના દ્વારા જ્યાં સુધી દૂધ પાણીનું પાણી ફૂલપ્રૂફ ના થાય અને જેટલા લોકો આની સાથે સંકળાયેલા છે મતલબ જે લોકો ડમી કાંડમાં જોડેલા છે એ બધા પોતે જ્યાં સુધી કબૂલાત ના કરે કે અમે જાતે જ એમ કે ભાઈ આ વિદ્યાર્થીની જગ્યાએ હું વિદ્યાર્થી બેઠો હતો, બીજો વિદ્યાર્થી એક્સ વિદ્યાર્થી વાય વિદ્યાર્થીની જગ્યાએ બેઠો હતો, આ વસ્તુ સાચી જ્યાં સુધી બોર્ડ ઉપર ના આવે ત્યાં સુધી બધું ગોળ ગોળ એમ કહેવાય ને પોલીસની તપાસની અંદર રહે. એટલે યુવરાજસિંહે આજે જે ડિક્લેર કર્યું એમને કે ભાઈ આવતીકાલે હું હાજર થવા જતા પહેલા આજે હું પ્રેસ કોન્ફરન્સ કરીને એમ કહું છું કે મારે ઘણા બધા વિડીયો છે એ, એટલે એમને પોતાની એક સેફ સાઈડ રાખી કે જો એમના સામે કોઈ ખરાબ એક્શન લેવામાં આવી તો જે પણ કોઈ વ્યક્તિ એમના વિરુદ્ધ કોઈ કૃત્ય ખરાબ કાર્યવાહી કરતો હોય એના બધા વિડીયો જાહેર કરે. પણ આ કામ તો સિસ્ટમ નું છે ને, જે તે વિભાગ નું છે. હવે આમાં પણ જો નીચેના લેવલ પર એક તો ચલો આમાં રમણીક જાની કરીને કોઈ નામ આવ્યું કે હજુ ફરાર છે એવા ઘણા બધા નામ હશે, અથવા તો અંદર ખાને કોઈ પણ રાજકીય પક્ષના કાર્યકર્તાઓ ભડાઈ મારતા હોય કોલર ઊંચા કરીને આ પ્રકારના કેસમાં ભૂતકાળમાં પણ જોયું છે. પણ આ તમામ સમસ્યાઓ કે મજબૂરીઓ પર હોય છે, આ તો મોટા માથાનું નામ દીધું પણ હું ગ્રાસરૂટ લેવલની વાત કરું છું. કેટલા જિલ્લા સંકળાઈ ગયા, તમે અમરેલીની વાત કરો છો, જામનગરની વાત કરો છો, કોઈ ભાવનગરની વાત કરે છે, કોઈ અમદાવાદમાં છે, કોઈ અરવલ્લી તો પંકાયેલું છે, હિંમતનગર થી માંડીને ઉત્તર ગુજરાતમાં જે લાસ્ટમાં હમણાં ઘટસ્ફોટ થયો ફાર્મ હાઉસનો. તો તમે મને પ્રફુલભાઈ એ કોઈ એક્ઝામ કઈ બાકી રહી કે જેના ઉપર સવાલ ના ઉભા થયા હોય, અને જે એક્ઝામ કન્ડક્ટ થઈ ગઈ એમાં કેવા લોકો લાભ લઈ ગયા, કેવા નેક્સસના કારણે 25,000 ભાવ ચાલે છે છેલ્લા આક્ષેપ પ્રમાણે પેપર દીઠ, આનાથી વિશેષ શું હોય? અહીંયા આપણે જેટલી પણ પરીક્ષાઓ થઈ ને પરીક્ષા અંદર અત્યાર સુધી એવું હતું કે પેપર ખૂટવા બરાબર, કે કોઈ પણ વિદ્યાર્થી દ્વારા પેપર બહાર લેવામાં આવે અને એને સોલ્વ કરીને પાછું અંદર મૂકવામાં આવે. હવે આ એક નવો રેલો આવે કે ભાઈ ડમી કાંડ એટલે કે કોઈ પણ પ્રકારની પરીક્ષા કોઈ પણ જગ્યાએ લેવી હોય તેની જગ્યાએ બીજો વિદ્યાર્થી બેસી જાય. હવે આ વસ્તુ છે ને જ્યાંથી શરૂ થયું ત્યાં સુધી અત્યારે એ મીડિયા ની અંદર આવ્યું ખૂબ એની ચર્ચા થઈ, એટલે ના છૂટકે આ વસ્તુ પર પ્રતિબંધ લાવવો પડશે. ધારો કે સરકાર આજે પેપર 2016 માં છૂટી દીધું,
પેપર સૌથી પહેલા 2013 માં ચીફ ઓફિસર નું જે હતું એ અમદાવાદ મણિનગર ખાતે ફૂટ્યું હતું બરાબર તો એનો કાયદો છે 2023 માં લાવવામાં આવ્યો 2013 માં પેપર ફૂટ્યું હતું એનો કાયદો 2023 10 વર્ષ પછી આવ્યો એટલે ડમી કાંડ જે છે ને એ 2004 થી ચાલતું હોય 2001 થી ચાલતું હોય 1997-98 થી ચાલતું હોય પણ સાચી વાત તો આપણે 2023 માં ખબર પડી 2023 પહેલા પ્રવીણભાઈ આપણે ડમી કાંડ વિશે ક્યાં ચર્ચા જ નથી કરી બરાબર જે ચર્ચા ચાલતી હતી અત્યાર સુધી પેપર ફૂટવાની ચર્ચા ચાલતી કોણ ક્યાંય રીતે ક્યાંથી પેપર ફૂટે યુવરાજ જે પણ પુરાવા કે પેપર ફૂટવા અંગેના પુરાવા આપતા હતા આ વખતે નવી વસ્તુ એ આવી કે ભાઈ અલગ અલગ પ્રકારના વ્યક્તિઓ સાથે રાજકીય વ્યક્તિઓ સાથે સંકળાયેલા છે જે પોતાના મનગમતા વ્યક્તિઓને એમ કે ભાઈ સરકારી નોકરીમાં ઘૂસ્યા માટે એ પોતે અને યુવરાજ સિંહે ત્યાં સુધી કીધું કે આ લોકો જે ડમી કાંડ દ્વારા વિદ્યાર્થીઓને બેસાડે છે એ ઉપર સુધી પૈસા પહોંચાડે ઉપર સુધી કઈ જગ્યાએ પહોંચાડે મોટા માથાઓએ જોઈએ કે કયા મોટા માથાઓ છે જેના નામ કદાચ નિવેદનમાં નોંધાવાય છે અથવા તો આવનાર સમયમાં તપાસમાં બહાર આવે છે પણ પ્રતિક માનો છો કે એક પછી એક ચેપ્ટર ખુલી રહ્યા છે મેં પહેલા કહ્યું કે પેપર સારી રીતે ગયું આશ્વસ્ત થઈ ગયા પણ આ પ્રકારનું દૂષણ પણ છે કે જે અંદર ખાને સડો પેસી ગયો છે છેલ્લા 10 વર્ષથી આપણે વાત કરીએ 10 વર્ષથી કરતા વધારે સમય થયો ને છતાં પણ આ થઈ રહ્યું છે ચર્ચા આપણે આજે કરી રહ્યા છીએ વિશ્વાસ અપાવી શકશે આજકાલના ઉમેદવારોને યુવાઓને કે એમ આશ્વસ્ત રીતે તમે ચિંતા ન કરો અમે કાર્યવાહી કરીશું આવી કોઈ હિંમત નહીં કરે ભલે નવો કાયદો બની ગયો કાયદો બની ગયા બાદ પણ જી પ્રવીણભાઈ હવે આમાં એવું છે કે જે ઉમેદવારોને ખરેખર આશા ક્યારે જાગે કે ભાઈ ક્યારેક જો અત્યાર સુધી ઘણા બધા પેપર કો ફૂટ્યા આપણે જોયા જે આરોપી કો પકડાયા એની ઉપર ઘણા બધા એક્શન લેવા પણ જે ખરેખર જે દાખલો જે બેસાડવાનો છે બરાબર જે તે પ્રવક્તા આવી અથવા તો જે કોઈના કોઈ નેતા આવી અને એવું કહે છે કે ભાઈ અમે આ વખતે આટલાને પકડ્યા છે અને હવે પછીનું જે પેપર જે છે એ અમે ફૂલ પ્રૂફ સિસ્ટમ દ્વારા લેવામાં આવશે અને અમે એવી સજા અપાવીશું કે એમ કહેવાય કે દાખલો પણ દાખલો ક્યારે બેસાડશો આજે વિચાર તો કરો તમે 2000 આ તો અત્યારે બહાર આવ્યું નકર જો આજે આ બહાર ન આવ્યું તો આ સિલસિલો ક્યાં સુધી લાગે મને એવું લાગે છે પેઢી પેઢી દર એમ કહેવાય ને કે આખે આખો સિલસિલો ચાલુ રહેશે જ્યાં સુધી ભલે કાયદો બનાવ્યો આવકારીએ છીએ બરાબર કાયદો બનાવ્યો જ્યાર પછી જે આખું એમ કહેવાય કે હસમુખ પટેલ સાહેબ જે રીતે આખી સિસ્ટમ પ્રૂફ દ્વારા જે કોઈ પરીક્ષા લઈ રહ્યા છે તો એની ઉપર અમને એમ કહેવાય કે એક વિશ્વાસ છે કે જો ખરેખર આ એક અધિકારી જો આવું કરી શકતો હોય તો ગુજરાત સરકારની અંદર ઘણા બધા એવા અધિકારી છે પણ ક્યાંક ને ક્યાંક એમ કહેવાય કે સાચી એમ કહેવાય ને કે એ લોકોની નીતિ હોવી જોઈએ જો નીતિ અને દાના તો જો ખરેખર સાચી હોય ને એમ તો પેપર તો શું કશું ન ફૂટે બરાબર અને એક દાખલો બેસાડવાની જયારે વાત કરે છે પણ દાખલો અત્યાર સુધી કયો એવો દાખલો બેસાડ્યો કે જેથી યુવાનોને વિશ્વાસ થાય બરાબર અત્યારે સમજી શકીએ છીએ કે તલાટી જેમ જુનિયર ક્લાર્ક લેવાઈ અને હાલ જે આ 36 જણાને જે પકડ્યા છે ડમી કાંડ આવ્યું છતાં યુવાનોને વિશ્વાસ છે કે ભાઈ હસમુખ પટેલ સાહેબ છે એટલે કશું નહીં થાય પણ આ અધિકારી જે રીતે પરીક્ષા કન્ડક્ટ કરી રહ્યા છે તો હું એવું કહું છું કે શું બીજી કોઈ પણ ભરતી હોય તો શું બીજો અધિકારી આવી રીતે ન કરી શકે આ પણ એક વિચારવાની એમ કહેવાય ને કે એક કહું સવાલ છે બીજી વસ્તુ એ કે જ્યારે કોઈ પણ પ્રકારની આવી સિસ્ટમ જ્યારે બહાર આવે છે બરાબર કોઈ પણ પ્રકારની કોઈ પેપર ફૂટે અથવા તો કોઈ પણ પ્રકારની ગેરરીતિ થાય તો હું એમ કહું છું કે ભાઈ જે તેના એના જો કોઈ કાર્યકર હોય તો એને તરત બચાવી લેવામાં આવે છે યુવરાજસિંહ આની પહેલા આપણે જોયું છે પીજીવીસીએલ છે બરાબર ઘણા બધા પેપરના પુરાવાના પુરાવા આપ્યા છે બરાબર પુરાવાના પુરાવા આપ્યા છે પહેલા સરકાર એવું કહે છે નથી ફૂટ્યું પછી બીજે દિવસે જ થૂકેલું ચાટવું પડે છે તો ક્યાંક ને ક્યાંક આવા બધા કારણોને કારણે યુવાનોને હવે કારણો ઘણા છે કિસ્સા ઘણા છે ને ઉમેદવારો પણ ઘણા છે પણ ઉમેદવારો વચ્ચે જે સડો બહાર આવ્યો તો ચાલતો તો જગજાહેર થયું જગજાહેર થયા બાદ જે વાત કે ઘટસ્ફોટ કરવાની વાત યુવરાજે કહી છે આવતીકાલે નિવેદનમાં શું એ મોટા માથાઓના નામ આપે છે અથવા તો એ જાહેર થાય છે કે નહીં કેમ કે એન્ડ પોઈન્ટ મળતો નથી અત્યાર સુધી મળ્યો તો નથી મોટા ભાગના કેસમાં અપેક્ષા રાખીએ કે જે ઝાડ પૂરી ફેલાયેલી છે પૂરી સિસ્ટમેટિક પૂરું નેક્સસ છે એની ખાડી થોડી ઝલક બહાર આવી છે હવે આમાં ક્લાઇમેક્સ શું હશે અથવા તો આમાં વિલન ખરેખર કોણ હશે કોના દોરી સંચારથી અથવા તો આજે બધું ઊભું થયું છે રાતોરાત કાર્યવાહી થઈ રહી છે વિશ્વાસ અપાવી શકે એ પ્રકારનો દાખલો બેસાડશે સિસ્ટમ એસઆઈટી તો છે તપાસ કરી રહી છે પણ જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી આ તપાસ પહોંચશે કે નહીં એક સવાલ છે આભાર પ્રતિક અને પ્રફુલભાઈ ચર્ચામાં જોડાવા માટે આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ નમસ્કાર